માંદરવાછા ખાતે માથા ભારે અતનુના ભાઈ પર તલવારથી જીવલેણ હુમલો કરી બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા। આ મામલે સલાબતપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર ગિલાતર પિતા પુત્રની ધરપકડ કરી હતી। સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માંદરવાજા ખાતે રહેતા બંટી પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે તેના બનેવી અત્રુના નાના ભાઈ રૂની પર માંદરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરાયો હતો। કાંજી ઉર્ફે કાનો મેઘજી ગિલાતર અને બે દીકરા રોહિત ઉર્ફે રાવણ રાહુલ ઉર્ફે વડાપાઉ દ્વારા તલવારના ઉપરા ઉપરી ઘા મરાતા આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો હતો। તો જીવલેણ હુમલો કરી પિતા પુત્ર ભાગી છૂટ્યા હતા, જ્યારે લોહી લુહાણ હાલતમાં રોણીને રસ્તા પરથી લોકોએ ઉચકી ખસેડી હતો। બનાવને લઈ સલાબતપુરા પોલીસ દોડી ગઈ હતી, જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે રોનીના મિત્ર કોમલ ઢકરના પૈસા બાબતે રોની અને રાહુલ વડાપાઉ વચ્ચે રકઝક થઈ હતી, જેની અદાવત રાખી કાંજી અને તેના બે પુત્ર રોહિત તથા રાહુલ તલવારના આધે ઘર ધા માર્યા હતા। રોનીના બંને હાથના કાંડા કપાઈ ગયા હતા। હાલ તો સલાબતપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કાંજી ઉર્ફે કનો મેઘજી ગિલાતર અને તેના બે પુત્ર રોહિત રાવણ રાહુલ વડાપાઉની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 15 જાન્યુઆરીના રાતના લગભગ 22 થી 23ના સમયગાળા દરમિયાન એક બનાવ બનેલ છે, જેમાં જે ફરિયાદી અને આરોપીઓ છે એ અંદર સંબંધી છે। આ કોઈ ગેંગવોરની ઘટના નથી, પરંતુ જે ફરિયાદી અને આરોપી છે એમની વચ્ચે પૈસાની લેતી દેતીની કેટલીક માથાકૂટ હતી, એના કારણે આ બનાવ બનવા પામેલો છે। જે મુખ્ય આરોપી છે કાંજીભાઈ એ અને એમના દીકરાઓ જે છે રોહિત અને રાહુલ એમને આ જે ભોગ બનનાર છે એની સાથે 4000 રૂપિયા બાબતે માથાકૂટ થઈ હતી, અને જે ભોગ બનનાર છે વારાઘડીએ એમના જે રહેણાંકનું વિસ્તાર છે ત્યાં આગળ આવી અને એમની સાથે ગાળાગાળી કરે, ધક્કામુક્કી મારામારી કરતો હતો, એના કારણે આક્રોશમાં આવી અને આ જે મુખ્ય આરોપી કાંજીભાઈ છે એમણે અને એમના દીકરાઓએ આ ઘટનાને અંજામ આપેલો છે। અને આ ઘટના બન્યાના જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને જે પણ અમારા પોલીસ કર્મચારીઓ છે એમણે તમામ આરોપીઓને ડિટેઇન કરી લીધેલા છે, અને જે શકમંદો છે એની પણ હાલે તપાસ ચાલુમાં છે।